नमस्कार मित्रों, जय द्वारकाधीश। राशि भविष्य 2023, तो आज जानिए मीन राशि विषय। मीन राशि नु भविष्य आ वर्ष में केव रहे, जेना अक्षरो छे द च ज थ। तो नूतन वर्ष ना प्रारंभ में शनि महाराज आपने राजकीय क्षेत्र में उच्च पद के होदा ऊपर विराजमान करावशे। नवेम्बर थी जान्युआरी नी वच्चे कोर्ट केसोनो फैसलो आवता खुशीनो माहौल छवाशे। जान्युआरी मासथी शनि महाराजनी 7:30 पौणोतीनो प्रथम तबक्को शुरू थाय छे। आपना जीवनमां छेल्ला 25-30 वर्षथी आनंदमां रहेता शनिनो ओचिंतो धरखम फेरफार आवशे। फेब्रुआरीथी एप्रिलनी वच्चे कोई पण डिसिजनो जाते लेवा नहीं, 2-3 सलाहकारो साथे राखवा। जुलाई थी समय वधारे कष्टदायक बनता अपनी धीरजनी कसोटी थशे। धीमे धीमे सारी व्यक्तिओ तेमज परिवारना लोको आपने छोड़ीने दूर जता थशे। धंधाकीय क्षेत्रों में 100% सोना जेवो माल आपवा छता रिजेक्ट थाय तो समझवानुं के शनिनी पनौतीनी असर शुरू थई गई छे। नौकरीमां के रमतगमतना क्षेत्रमां सखत मेहनत करवा छता धार्यू परिणाम मेळवी शकशो नहीं। आनाथी अविवेकी वाणी तेमज वर्तन थी सहज कर्मचारीओ तेमज नीचेनो स्टाफ अचंभित थई जशे। नूतन वर्षमां कोईनी साथे बोलीने बगाड़वुं नहीं, झगड़ाथी दूर रहेवुं। शनि महाराज आपनुं मगज फेरवानी खूब कोशिश करशे, धीरज अने शांतिथी ज सफळता मेळवी शकशो। गुरु महाराज आपनी स्वराशिमांथी एप्रिल मासथी पसार थता होवाथी आरोग्य बाबतमां ख्याल राखो। पति पत्नी तेमज भागीदारों उत्तम साथ सहकार मळी रहेशे। नवेम्बर थी एप्रिल नी वच्चे निसंतान दंपतिओ माटे गुरु महाराज शुभ समाचार लावशे। विदेश व्यवसाय करता लोको माटे एप्रिल सुधीमां सेफ रीते बिजनेस ने सेट करी देवू। ज्वलनशील वस्तुओना व्यापारमां संकळायेला लोकोए પોતાનો તથા કંપનીના મોટા પ્રમાણમાં કે એકથી વધારે વીમા કંપનીઓ પાસે વીમો ઉતરાવી લેવો। એપ્રિલ માસથી ગુરુ આપના બીજા સ્થાનથી પસાર થાય છે, પારિવારિક તેમજ ધનસુખમાં મુશ્કેલીઓ ઊભી કરાવે। એપ્રિલથી જુલાઈની વચ્ચે ખર્ચાઓ પર ખૂબ કંટ્રોલ કરાવે, યાત્રા પ્રવાસોમાં ખર્ચાઓ પર કંટ્રોલ કરવું। ઓગસ્ટથી વર્ષના અંત સુધીમાં રાહુ આપણે આપની કાબેલિયત ક્ષમતા કરતાં વધારે ધન આપશે, બુદ્ધિ ન બગડે તેનો ખ્યાલ રાખો। આપની ઓચિંતી સફળતા તથા રહેણી કરણીના ફેરફારોને કારણે દુશ્મનોની નજરમાં આપ આવી જશો, અંગત વાતો કોઈની સાથે શેર કરવી નહીં। નવેમ્બર માસથી એપ્રિલ સુધી તો આપ ઊંધું નાખશો તો પણ સીધું પડશે। વ્યવસાયમાં હોટેલ રેસ્ટોરન્ટ જમીન મકાનમાંથી નીકળતી વસ્તુઓ સોના ચાંદીના વેપારીઓ ઇન્કમટેક્સ ઓફિસરો પોલીસ ઓફિસરો વગેરે માટે તો નૂતન વર્ષનો પ્રારંભ આર્થિક બાબત અનેક ભેટ સોગાદો આપનાર રહેશે। એપ્રિલ માસથી કોઈ આર્થિક મોટા ફટકા ન લાગે તે જોવું। મેથી જુલાઈની વચ્ચે પોતાના ઘરની આશા રાખનાર વ્યક્તિ ગૃહપ્રવેશ કે વાસ્તુ કરી શકશે। કાગળ કાપડ પ્રવાહી વસ્તુ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાર્થીઓ માટે મેથી ઓગસ્ટનો સમય ખૂબ સારો રહેશે। પૂજારીઓ કથાકારો કલાકારો સંગીતકારો ગાયકો રિધમિસ્ટો ડાન્સરો વગેરે માટે પરિવારથી દૂર રહી વધુમાં વધુ આર્થિક ઉપાર્જન આ વર્ષમાં કરી શકશો। ફ્યુચર પ્લાન માટેનો ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષમાં ઓગસ્ટથી વર્ષના અંત સુધીમાં થશે। આર્થિક બાબતમાં મજબૂત થયા પછી અહંકાર તથા ઈર્ષ્યા વૃત્તિનો ત્યાગ કરજો, નહીંતર ધન કમાશો પણ માન જતું રહેશે। વર્ષની શરૂઆતમાં પતિ પત્નીના સંબંધમાં ખૂબ જ મીઠાશ આવશે। આપના પરિવાર કે પતિની સાથે પત્ની સાથે સુચારુ વ્યવહાર વધારે પડતી એકતા લાવશે। ભાઈ ભાંડુઓ સાથેના સંબંધોમાં સુધારો આવશે। વિવાહ યોગ્ય પુરુષ કે સ્ત્રી માટે ફેબ્રુઆરીથી જૂનની વચ્ચે સારા યોગો બને છે। પ્રેમ સંબંધમાં અનેક અડચણો આવશે, પારિવારિક જિમ્મેદારી વધતા આપની પતિ પત્નીની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થતી લાગશે। માતા પિતાના આરોગ્યનો ખ્યાલ રાખો, ભાઈને કોઈ ઓચિંતી બીમારી આવવાથી ચિંતામાં વધારો થઈ શકે।
संतानो हमेशा आपनी कमजोरी रही छे। आप धारो छो संतानो आत्मविश्वास थी भरपूर तेमज सोमाथी सुसरवा निकले तेवा होवा जोईए। वर्षना प्रारंभमां संतानो तरफथी कोई आकस्मिक भेट सोगादो के शुभ समाचारो मळवाथी आपना तमाम दुख दर्द दूर थई जशे। अभ्यास अर्थे विदेश के अन्य स्थले गयेला संतानोने मळवाथी खुशी थशे। निसंतान दंपतिओ माटे एप्रिल मास खूब सारा योग बने छे। माँ बाप वगरना संतानोने आर्थिक मदद करशो। ऑगस्टथी वर्षना अंत सुधीमां संतान दत्तक लेवा इच्छता होय तो उत्तम योग छे। आपना बाळको माटे आप ज प्रेरणा मूर्ति रहो छो। संवत 2079 ની શરૂઆતમાં તો આપે આરોગ્ય બાબત નિશ્ચિંત રહેવાનું છે, અનેક નાની મોટી બીમારીઓમાંથી છુટકારો મેળવી શકશો, પરંતુ ફેબ્રુઆરી માસથી આપનું જીવન રેગ્યુલર કરવાની ખાસ જરૂર છે। અનિદ્રા તેમજ માનસિક પરિતાપ આપના આરોગ્યના દુશ્મન છે। જૂનથી ઓગસ્ટની વચ્ચે શારીરિક કમજોરીનો અનુભવ કરશો। ડાયાબિટીસ કે બીપીનું ચેકઅપ રેગ્યુલર કરાવવું શક્ય હોય તો 30 મિનિટ યોગા કે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે। ભૂલવા બાબતની એક નવી બીમારી આપમાં શરૂ થશે। કોઈનો ગુસ્સો બીજા ઉપર ઉતારી મગજ વધારે પડતું ફેરવી આપ પોતે જ તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકો છો। સંવત 2079ના શરૂઆતથી ફેબ્રુઆરી માસ સુધી જેટલું મૂડીરોકાણ કરશો તેનાથી અનેક ગણું વળતર મળશે। નોકરિયાત વર્ગો માટે તો નૂતન વર્ષનો પરમ પ્રગતિ તેમજ પ્રમોશન લઈને આવનાર રહેશે। જાન્યુઆરીથી માર્ચ સુધીમાં બેંક લોન કે અન્ય ધનલાભ મળવાથી ધંધામાં નવી જાન આવશે। ફેબ્રુઆરી માસથી જુલાઈ સુધીમાં ભાગીદારો તેમજ વેપારીઓ સાથે સુમેળભર્યો સંબંધ રાખવો ખૂબ જરૂરી છે। દરિયા કિનારાના ક્ષેત્રો વગેરે માટે ખૂબ સારો સમય રહેશે। સિરામિક ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, બેકરી આઇટમોના ધંધાર્થીઓ માટે એક શાંતા તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। નોકરીના વ્યવસાયમાં પતિ પત્નીને અલગ અલગ સ્થળે નોકરી થતાં મૂંઝવણભરી સ્થિતિમાં મુકાશે। મીન રાશિની સ્ત્રીઓ માટે આરોગ્ય બાબત તેમાં પણ ખાસ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓએ ખૂબ જ સંભાળીને આ વર્ષ પસાર કરવાનું રહેશે। એપ્રિલથી જુલાઈની વચ્ચે આપની કાર્યક્ષમતાના કારણે પ્રમોશન મેળવી શકશો। આપના જીવનમાં આપે ક્યારેય પણ કોઈ પણ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું તે આપનો પ્લસ પોઈન્ટ છે। નૂતન વર્ષના પ્રારંભથી ફેબ્રુઆરી સુધીમાં ધંધાકીય તમામ ક્ષેત્રોમાં સફળતાવાળા સાબિત થશે। પરિવારના કોઈ સદસ્યના કે મિત્રના લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે યાત્રામાં જવાનું થાય, પ્રવાસ દરમિયાન તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું। ફેબ્રુઆરીથી જૂનની વચ્ચે પ્રવાસોમાં શક્ય હોય તો કોઈને કોઈ વ્યક્તિને સાથે રાખવી। નોકરિયાત લોકો માટે પ્રવાસ દરમિયાન નવી ઓળખાણો થતા ધંધો કરવાની આપની વર્ષોની મનમાં રહેલી ઈચ્છાઓ પૂર્ણ થશે। સંગીતકારોના તથા કલાકારોના પ્રવાસો ખૂબ સફળ થશે। નૂતન વર્ષ મીન રાશિની વિદ્યાર્થિનીઓ માટે ખૂબ જ સફળતા પામનારું છે। ફાર્મસી, ઇન્ટિનિયર, આર્કિટેક્ટ, દરેક પ્રકારના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, સંગીતના સાહિત્યના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સફળતા પામનારું છે। રમત જગતના ક્ષેત્રોમાં કે સ્વિમિંગ ક્ષેત્રમાં આગળ વધતા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અનેક મુશ્કેલીઓ રહેશે। માસ્ટર ડિગ્રી મેળવીને પરત ફરતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય દિશા મળશે। અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના ખર્ચો જાતે નોકરી કરી મેળવી શકશે। આપણો જીદી સ્વભાવ તથા સાહસવૃત્તિ આપણે અભ્યાસમાં ધાર્યું પરિણામ અપાવશે। સહકારી ક્ષેત્રની નોકરીમાં એક્ઝામ આપતા વિદ્યાર્થીઓએ ભણતરની સાથે શારીરિક વિકાસ પણ કરવો જેથી સફળતા મળે। તો આ હતું મીન રાશિનું રાશિ ભવિષ્ય। નમસ્કાર, જય દ્વારકાધીશ।